શહેરના યોગી ચોક વિસ્તારમાં રવિવારે વિશ્વ મહિલા દિને વર્ચ્યુઅલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનની પ્રથમ શાખા શરૂ થવા જઈ રહી છે, જે માટે એક દિવ્યાંગ બાળકો માટે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો પોતાની માતાઓ સાથે ભાગ લીધો હતો. સુરત શહેરના યોગી ચોકના અનુપમ બિઝનેસમેનના બીજા માળે રવિવારે સવારે વર્ચ્યુઅલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનનું ગ્રાન્ડ ઉદઘાટન કર્યા બાદ સાંજના સમયે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વ મહિલા દિન તથા હોળી ધૂળેટીની થીમ આધારિત 50થી વધુ દિવ્યાંગ બાળકો પોતાની માતા સાથે ભાગ લીધો હતો, જે બાળકોને ઉત્સાહિત કરવા માટે સુરતની પ્રતિષ્ઠિત મહિલાઓએ ખાસ હાજરી આપી હતી. તમામ દિવ્યાંગ બાળકોએ કેટવોક કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજે ખૂબ 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 સક્સેસ થયું છે. આજે શોમાં તમે જોઈ શકો છો, પાછળ બહુ બધું રશ છે, બધા એન્જોય કરી રહ્યા છે. અને તમે જાણી શકો છો કે આજે વુમેન્સ ડે સ્પેશિયલ છે, એટલે એ દિવસે વુમેન એન્ટરપ્રેન્યુઅર છે ઇન્સ્ટિટ્યૂટમાં VID પર. સો વી હેવ કેપ દેટ મોટો કે અમારું વર્ચ્યુઅલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગ એક ફેશન શોથી સ્ટાર્ટ થયું છે. એ દિવ્યાંગ બાળકો અને એમની મમ્મીઓને અમે મોટિવેટ કરવા માટે ફર્સ્ટ વોક અમારા ઇન્સ્ટિટ્યૂટનું ફર્સ્ટ કદમ અમે એમનાથી રખાયું છે. બહુ જ પ્રાઉડ ફીલ થયું કે એ મેમ, એ માતાઓ, એ એમના બચ્ચાઓને અમારી માટે લાવ્યા, એ અમારી માટે બહુ પ્રાઉડ ફીલિંગ, પ્રાઉડ મોમેન્ટ હતું. આયોજનમાં વિશેષતા એ હતી કે આજે વુમન્સ ડે છે, એના માટે આપણે સ્પેશિયલી બધી સુરતની સેલિબ્રિટીઝને બોલાવેલું હતું, જે પોતાના બધા જ સેક્ટર્સમાં એ લોકોએ ટોપ કર્યું છે એવી બધી સુરતની સેલિબ્રિટીઝો આવી હતી સ્પેશિયલી ફોર ધીસ શો. અને આપણે દિવ્યાંગ બાળકો અને એની માતાઓ માટે આપણે ફેશન શો રાખેલો હતો, તો એ લોકોને ગ્રેટફુલ કરવા માટે બધી વુમન્સ આવેલી હતી, સુરતની એન્ટાયર સુરતની બધી સેલિબ્રિટીઝ આવેલી, તો એ લોકોને મોટિવેટ કરવા માટે આપણે આ ફેશન શો એ લોકોને માટે સ્પેશિયલી ખાસ રાખેલો છે. દિવ્યાંગ બાળકો માટે આ ટોટલી અદ્ભુત દુનિયા હતી. એ લોકોના બધાના જે લાઈક વોકિંગ કરતા હતા, જરાક પણ એવું લાગ્યું નથી કે એ લોકો માટે આ વસ્તુ નવી છે. બટ કોઈને બી એવું, એ લોકોના માતા પિતાઓને બધાને જ, એટલે એ લોકોને એટલી ખુશી મળી છે અને એ ખુશી જોઈને અમને એ લોકોને વધારે ખુશી મળી છે કે અમે લોકો એ લોકોના ફેસ પર સ્માઈલ આવ્યા એટલા માટે.